નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ઈલાય જયસ્વાલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું સ્વાદિષ્ટ ઢોકળા બનાવવાની રીત. સરસ મજાની રસોઈની વાનગીઓ શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ઈલાય જયસ્વાલને અને નોટિફિકેશન બેલ પ્રેસ કરો, જેથી અમારી નવી વાનગીઓની નોટિફિકેશન તમને તરત મળી રહે. જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારું પેજ લાઇક કરવાનું ભૂલશો નહીં. ઢોકળા બનાવવા માટે આપણને સૌપ્રથમ એક ખીરું તૈયાર કરવું પડશે. ખીરો તૈયાર કરવા માટે આપણે 4 કપ ચોખાના લોટને અને 2 કપ ચણાના લોટને 200 ગ્રામ દહીંમાં મિક્સ કરીશું અને તેમાં 4 કપ પાણી નાખીને તેને બરાબર મિક્સ કરી દઈશું અને તેને 4 કલાક સુધી ઢાંકીને રહેવા દઈશું. પછી જોઈશે તેલ, પછી જોઈશે તલ જેનો ઉપયોગ આપણે વઘારમાં કરીશું, જીરું, ખાવાના સોડા એટલે કે ખારો, મીઠું, સમારેલા લીલા મરચા, રઈ અને હળદર. સૌપ્રથમ આપણે ખીરાની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, જીરું એડ કરીશું, હળદર એડ કરીશું. સમારેલા લીલા મરચા એડ કરીશું અને તેને થોડી વાર માટે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. આપણું ખીરું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ખીરું પાથરવા માટે એક પહોળું વાસણ લઈશું, તમે થાળી પણ લઈ શકો છો. હવે આપણે હાથ વડે થોડું તેલ લઈશું અને તેને થાળીમાં ફેલાવી દઈશું, જેથી કરીને ખીરું ચોટે નહીં. ખીરું પાથરવાનું હોય તે પહેલાં આપણે ખાવાના સોડા એટલે કે ખારો એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આમ કરવાથી આપણા ઢોકળા સરસ ફૂલે છે અને સ્વાદિષ્ટ બને છે. ખીરાને બરાબર મિક્સ કરીને થાળીમાં પાથરી લેવું. હવે આપણે ગેસ પર એક પહોળું વાસણ લઈશું, તેમાં 3 લોટા જેટલું પાણી લઈશું. તેમાં થાળી મૂકવાનું સ્ટેન્ડ બનાવીશું. તેના પર આપણે ખીરું પાથરેલી થાળી મૂકી દઈશું. હવે આપણે કપડાનો ઉપયોગ કરીને આવું ઢાંકણ બનાવીશું. આનાથી આપણે વરાળનું પાણી ઢોકળામાં પડતા બચાવી શકીએ છીએ. તેને આપણે ઢાંકી દઈશું. તેને આપણે હાઈ ગેસ ફ્લેમ પર 15-20 મિનિટ સુધી થવા દઈશું. વીસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું અને જોઈશું તો આપણા ઢોકળા બરાબર ચડી ગયા હશે. તેને સાણસી વડે આપણે બહાર કાઢી લઈશું. ત્યારબાદ આપણે તેના ચપ્પા વડે ચોરસ ટુકડા કરી લઈશું. તેના ટુકડા આપણે એક બીજી થાળીમાં કાઢી લઈશું.
આપણે ઢોકળા વઘાર કરવા માટે તૈયાર છે। હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું, તેમાં થોડું તેલ નાખીશું અને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં રાઈ નાખીશું। તલ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું, અને આપણા ઢોકળા તેમાં નાખી દઈશું। અને તેને થોડી વાર માટે બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણા ઢોકળા બરાબર તૈયાર થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું। આપણા સરસ મજાના ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે। આપણે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો, ધન્યવાદ।